પાર્લામેન્ટરી બોર્ડના મેમ્બર, પૂર્વ ભારત સરકારના નરેન્દ્રભાઈ મોદીની સરકારના સ્વાસ્થ્ય મંત્રી, કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી હવે જે નિભાવી રહ્યા છે. સમગ્ર દેશમાં એમનો પ્રવાસ ચાલી રહ્યો છે. ક્રમ મુજબ ગુજરાતમાં પણ નરેન્દ્રભાઈને અમિતભાઈની ધરતી ઉપર, ગાંધીને સરદારજીની પવિત્ર ભૂમિ ઉપર એમનો બે દિવસના પ્રવાસ, એમનું ભવ્ય સ્વાગત એરપોર્ટ ખાતે કાર્યકર્તાઓ દ્વારા. પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે ધારાસભ્યશ્રીઓ સાથે પણ એમની બેઠક થાય એવો યુનિટે પણ વિનંતી કરીને એમણે સમય આપ્યો. ધારાસભ્યોને પણ કઈ રીતે લોકોની સાથે સંપર્કમાં રહેવું, પ્રવાસનો ક્રમ શું હોઈ શકે, કાર્યક્રમો કેવી રીતે કરવા જોઈએ, ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈની ને વિજયભાઈના નેતૃત્વની સરકાર, એમની યોજનાઓ એ જનતા જનાર્દન સુધી કેવી રીતે પહોંચે, સર્વગ્રાહી રીતે સમગ્ર મત વિસ્તાર, ત્યાં ભાજપ, ત્યાં ભારતીય જનતા પાર્ટી, ત્યાં સરકારની વાતો, એની આખી યોજના શું હોઈ શકે, એમનું માર્ગદર્શન એમણે ખૂબ સારી રીતે, સતત સરકાર હોવા પછી પ્રતિનિધિની ભૂમિકા એની વાત પણ એમણે સરસ રીતે પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને સંગઠન પર્વ 2019 ચાલે છે ત્યારે પ્રતિનિધિ એ પાર્ટીનો ચહેરો છે, સમાજનું એક પ્રભાવી વ્યક્તિત્વ પાર્ટીના ચહેરા તરીકે એ છે. ત્યારે તમામ સમાજના તક્તામાં એમના પ્રભાવનો ઉપયોગ, એમની ગુડવિલનો ઉપયોગ સંગઠન પર્વ 2019માં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર જે બૂથમાં ઓછો છે ત્યાં વિસ્તારક યોજના તરીકે 7 દિવસ ધારાસભ્યશ્રીઓ પણ નીકળે એ વાત, ગાંધી જયંતિ 150 એ વાત, નરેન્દ્રભાઈએ જે વિચાર મૂક્યો છે, સેવા સાથે ભાજપનો કાર્યકર્તા જોડાય, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, એમનો કાર્યકર્તા, એમનો પ્રતિનિધિ, સમાજને કોઈને કોઈ સેવા એ પકડે અને એ સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સુવાસ વધારે પ્રસરે એ ભાવ સાથે સંગઠનને કેવી રીતે આગળ લઈ જવું એવી પણ વાતો એમણે મૂકી છે. અને તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું માર્ગદર્શન લઈને પોતપોતાના ફિલ્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવી રીતે વિચાર પહોંચે એના માટે કટિબદ્ધતા સાથે કોલ પણ આપ્યો. અન્ય બેઠક મહત્વની, નડાજી 2 દિવસના 1.5 દિવસના પ્રવાસે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીની વાત કેવી રીતે પહોંચે, ગુજરાત યુનિટે સમગ્ર ગુજરાતના સંગઠનના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, પ્રદેશના પદાધિકારી, સંગઠન પર્વના ઝોનના ઇન્ચાર્જ, પ્રદેશના ઇન્ચાર્જ, સંગઠન પર્વના જિલ્લાના ઇન્ચાર્જ, 6 ઇન્ચાર્જો, ચેરમેન, વાઇસ ચેરમેનો, કુલ મળીને સમગ્ર ગુજરાત, એમણે એમની વાતમાં કહ્યું કે સમગ્ર ગુજરાતને મારી વાત પહોંચે, ભાજપની વાત પહોંચે, નરેન્દ્રભાઈ મોદીની સરકારની, રાજ્યની સરકારની, આદરણીય નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વના સંગઠનની વાતો, કાર્યકર્તા એ વિચારથી વધારે મોટો થતો હોય છે, એની પ્રતિભા એમના કામથી વધારે મોટી થતી હોય છે, એટલે ભાજપનો વિચાર અને ભાજપનો વ્યાપ વધારવો, આ વાત રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્રભાઈ મોદીના સરકારની બજેટ અને બજેટની અસરો, ઇન્ટરનેશનલ લેવલે જે પ્રકારના એવોર્ડો ભારતને મળી રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી કાયમ કહે છે કે આ એવોર્ડ એ ભારતનું સન્માન છે, એ સન્માન વધારે આગળ વધે એ પ્રકારે એક અવાજ સમગ્ર દુનિયાની અંદર ભારત બન્યું છે. ત્યારે કુલ મળીને ગરીબોની સરકાર, સામાન્ય માણસની સરકાર, બધાને પોતાના સરકારની અનુભૂતિ થાય એવી આખી વિવરણ જેમણે પોતાનું અનુભવનો નિચોડ, મને એવું લાગે છે કે એમની વાતમાં સંગઠન થકી સરકારને, સરકાર થકી સેવા, આ વાત એમણે એ મોટી બેઠકમાં મૂકી છે. ગુજરાત એક અલગ યુનિટ છે, ગુજરાત યુનિટ એ સમગ્ર દેશમાં અલગ પ્રકારે પ્રથમ હરોળમાં છે, ત્યારે એમણે એ પ્રકારે અભિનંદનો પણ આપ્યા. 26માંથી 26 સીટો જીત્યા છે, ત્યારે વોટ ઓફ શેર પણ વધ્યો છે, ત્યારે વિશેષ કરીને ગુજરાતને 23 વર્ષ પછીના શાસન પછી પણ જનતા જનાર્દન સુધી કેવી રીતે પહોંચી શકાય એ પણ સુપેરે ગુજરાતે સફળતાપૂર્વક પૂરું પાડ્યું છે, ત્યારે વિશેષ કરીને અભિનંદન એમણે આપ્યા છે. 7 દિવસની વિસ્તારક યોજના શક્તિ કેન્દ્ર સુધીની, એમાં કેવી રીતે કયા તક્તામાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો વિચાર પહોંચાડીને વ્યક્તિગત પણ આપણા કામનો પ્રભાવ ઊભો થાય, વ્યક્તિગત પરિચય પણ મોટો થાય અને ભાજપ પણ મોટું થાય, આ પ્રકારની વાત
એમણે અમને કરી છે. મને આનંદ છે કે એક જેમનો અનુભવ છે વિદ્યાર્થી પરિષદથી કામ કરતા કરતા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સરકારમાં પણ અનેક જવાબદારીઓ નિભાવીને સામાન્ય કાર્યકર્તા જ્યારે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બને છે ત્યારે એમનો કેટલો મોટો ફાયદો સરકારના મંત્રી પદ એ લઈ શકે, પણ સંગઠનમાં કામ કરવાનું નક્કી પાર્ટીએ કર્યું ત્યારે સંગઠનના વડા તરીકે કાર્યકારી અધ્યક્ષ તરીકે એક આદર્શ એમણે પૂરો પાડ્યો છે. એવા જેપી નડ્ડાજીનું બહુ સરસ મજાનું માર્ગદર્શન મળ્યું. તમામ કાર્યકર્તાઓએ એમનું ભાષણ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એમનું વધાવ્યું. એક બૌદ્ધિક પ્રકારનું એક સંવેદનશીલ ને મોટિવેશન આપતું એક એમની વક્તવ્ય એ અમારી બેઠકમાં રહ્યું. આ પછી હમણાં જ કોર કમિટીની પણ બેઠકમાં તેઓ માર્ગદર્શન કરવાના છે, મુખ્ય લોકોની સાથે બેસવાના છે. કુલ મળીને ગુજરાત યુનિટ, ભાજપની સરકાર, કેન્દ્રની સરકાર અને સંગઠન, નરેન્દ્રભાઈએ જે સંગઠનને અહીંયા ઊભું કર્યું છે નાની નાની બાબતોમાં એમણે ધ્યાન આપીને તમામ જગ્યાએ સંગઠનનો વિચાર, ભાજપનો વિચાર પહોંચાડ્યો છે ત્યારે એક અલગ પ્રકારે ભાવ સાથે ભાવનાત્મક વિષય એમણે અહીંયા મૂક્યો. હમણાં એક બેઠક પણ થવાની, આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વ જ એમની ઉપર ગૌરવ કરે છે. એ મહામાનવના દર્શન કરવા માટે એ મુલાકાત લેવાના છે. આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના લોકો પણ એમને સ્વાગત સામયું કરવા માટે થનગની રહ્યા છે. ત્યાં પણ એક ભવ્ય એમનું સ્વાગત થશે. ત્યારબાદ લગભગ 12 વાગે અહીંયા પુનઃ એકવાર અમદાવાદ આવીને 1:45 વાગ્યાના ફ્લાઇટ દ્વારા તેઓ બોમ્બે જવાના છે. પણ મને આનંદ છે એક નવો ઉત્સાહ ઉમંગનો સંચાર નડ્ડાજીના આવવાથી ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પ્રતિનિધિઓમાં દેખાણો અને નડ્ડાજીનો આ પ્રવાસ એ ફળદાયી સંગઠનના યુનિટ તરીકે ગુજરાતને રહેશે એની પણ મને પૂર્ણ શ્રદ્ધા છે. સ્વાભાવિક છે કે રાજ્યની જનતાએ જે પ્રકારે અમને આશીર્વાદ આપ્યા છે એનો વિશ્વાસ મને એવું લાગે છે કે કેવી રીતે બરકરાર રાખી શકીએ, વિશ્વાસમાં કેવી રીતે વધારો કરી શકીએ. સમગ્ર દેશના પરિપ્રેક્ષની અંદર ગુજરાત રાજ્ય એક અલગ પ્રકારનું રાજ્ય છે. ત્યારે 23 વર્ષ પછી કાર્યકર્તા એ સ્થિતિસ્થાપક સ્થિતિમાં ન આવે, સતત ચરેવીતી ચરેવીતીના ભાવ સાથે માત્ર સિંહાસન ચડવાનું નથી પણ આ ભારત માતાનું પરમવૈભવને શિખરે પહોંચાડવા માટે જ્યાં પણ હજી ભાજપને પહોંચાડવાની જરૂર છે, લોકોનો વિકાસ પહોંચાડવાની જરૂર છે, એ પ્રકારના એમના અનુભવનું ભાથું એ મિટિંગ પછી ધ્યાનમાં આવશે. મને એવું લાગે છે કે એમનો જે અનુભવ છે એ અનુભવ કોર કમિટીને પણ અમને સૌને માર્ગદર્શિત કરશે અને આગામી દિવસોમાં એ પ્રકારે એક રણનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે અમારા સંગઠનના વડા અહીં આવ્યા છે ત્યારે એક નવી રણનીતિ બનાવીને આગામી દિવસોમાં જનતા જનાર્દન સુધી સંગઠનની વાત, સરકારની વાત લઈને જશે. થેન્ક યુ. 8:30 અમદાવાદથી તેઓ નીકળશે, 9:30 લગભગ ત્યાં પહોંચશે. લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય, કારણ કે પછીનો મુંબઈનો પણ શેડ્યુઅલ, અમારો આગ્રહ હતો કે 4 વાગ્યાની ફ્લાઇટમાં જાય પણ એ પછીનો એનો શેડ્યુઅલ એ ટાઈટ હોય છે. સમગ્ર દેશમાં એ પ્રકારે એ કાર્યક્રમ લઈને સંગઠન પર્વ, સંગઠનની વાત બન્યા ત્યારથી જ એમનો પ્રવાસ, જેમ અમિતભાઈ શાહ સમગ્ર દેશમાં પ્રવાસ કરતા એમ સંગઠનના વડા પણ કરે છે, ત્યારે 12 વાગે લગભગ અમે પરત આવીશું. લગભગ 1.5 થી 2 કલાકની મુલાકાત એ કેવડિયા કોલોની સરદાર સાહેબના સ્ટેચ્યુના દર્શન કરવા, એમની મુલાકાત લેવા માટે એક નજરાણું બન્યું છે ત્યારે એ ત્યાં રહેવાના છે. 12 વાગે અહીંયા આવી અને સર્કિટ હાઉસ ખાતે એમનું ભોજન રહેશે, ત્યારબાદ 1:45ની ફ્લાઇટમાં તેઓ મુંબઈ જવા રવાના થશે. રાધામોહન સિંહને સમગ્ર ચૂંટણી ઇન્ચાર્જ, અમારી વ્યવસ્થાઓ છે, સાથે 400 ઇન્ચાર્જ પણ બનાવ્યા છે રાષ્ટ્રીય લેવલે. એ જ રીતે રાજ્યના પણ ચુનાવ અધિકારી બનશે. ભારતીય જનતા પાર્ટી આંતરિક લોકશાહીમાં માને છે, સંગઠનમાં પણ આંતરિક લોકશાહી. મને એવું લાગે છે કે કોંગ્રેસમાં તો વંશ પરંપરાગત પદો હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આંતરિક લોકશાહી દ્વારા એની વ્યવસ્થાઓ, એમના પદો મળે એ પ્રકારની વ્યવસ્થાની શરૂઆત એ થઈ ગઈ છે. ક્રમ છે, એ ક્રમ મુજબ 9 ડિસેમ્બર સુધીમાં એ તમામ યુનિટો નીચે બુથ સમિતિ, બુથ સમિતિ પછી મંડળ સમિતિ, મંડળ સમિતિ પછી જિલ્લા સમિતિ, જિલ્લા સમિતિ પછી સ્ટેટ યુનિટ ને સ્ટેટ સમિતિ, એ રચનાની વ્યવસ્થા છે. પણ મને આનંદ છે કે માત્ર ને માત્ર કોઈ સંગઠન એ કોઈ આંતરિક લોકશાહીના ઢબે ચાલતો હોય તો ભારતીય જનતા પાર્ટી છે, અને એની વ્યવસ્થા રાષ્ટ્રીય લેવલે બની છે. ધન્યવાદ.
હંમેશા અમે પહેલેથી કહ્યું છે, ગુજરાતની જનતા પણ જાણે છે, જ્યારે જ્યારે પણ મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં એમની સરકાર આવી છે, ચાહે રાજસ્થાનમાં, ચાર આપણા રાજ્યને ખાસ કરીને નર્મદા બંધની અસર કરતા રાજ્યો છે, ત્યારે ગુજરાતને નડવાનું કામ હું ગુજરાતના કોંગ્રેસના લોકોને કહેવા માંગુ છું કે શું નિયમ પાલન નથી કર્યા, કેમ એમપીને આ પ્રકારના બાના કાઢીને ગુજરાત રાજ્યની જનતાને હેરાનને પરેશાન કરવા માગે છે. નરેન્દ્ર મોદી સાહેબ અને ન્યા ભાજપની સરકાર આવ્યા પછી આ બધા પ્રશ્નો પત્યા, વળી પાછા ઊભા કરવાના પ્રયાસો, કારણ કે રાજ્યની જનતાએ 26માંથી 26 આપી છે, છઠ્ઠીવાર સરકાર બનાવે છે, વિઘ્ન સંતોષીઓએ રોડા નાખવાનો પ્રયાસ કરે છે, પણ ગુજરાતનું ખમીર, ગુજરાતની જનતા એ કોંગ્રેસને પણ માફ નહીં કરે. અને મધ્યપ્રદેશની સરકારને પણ ચેતવીએ છીએ, અમારે તમારી સામે આંદોલન કરવું પડે તો આ રાજ્યની ધરતી ઉપરથી આંદોલન કરીશું, અને કોંગ્રેસમાં તાકાત હોય તો એ સાથે જોડાય અને બતાવે જનતા માટેનો અવાજ શું છે. માત્ર મતબેંકની રાજનીતિ કરીને આ પ્રકારની રાજનીતિ કરે છે ત્યારે હું કોંગ્રેસ પાસે અપેક્ષા રાખું છું કે કોંગ્રેસ આ માટે કંઈ બોલે. થેન્ક યુ. Thank you.